એક જ લક્ષણને ધ્યાનમાં લઈને આપણે પ્રયોગ કરવામાં આવ્યો તો બરાબર એ જ રીતે અહીંયા દ્વિસંકરણ એટલે કે આપણે બે લક્ષણને સાથે એનું લક્ષણ જે છે એ આપણે અભ્યાસ કરીશું એક સાથે બંને જે લક્ષણો છે એ બંને લક્ષણોના વારસાગમનનો આપણે અભ્યાસ કરવાનો છે બરાબર તો ચલો એ જોઈએ હવે પહેલા તો બે લક્ષણ કયા બે લક્ષણ આપણા કયા કે બે લક્ષણના આધારે આપણે અહીંયા થવાનું છે તો બે લક્ષણ આપણે લેવામાં આવે છે એક તો લક્ષણ આપણું છે આકાર આકાર એક લક્ષણ કયું છીએ આપણે બીજનો અને બીજું લક્ષણ આપણે લેવામાં આવે છે બીજનો રંગ બીજું લક્ષણ શું લઈશું આપણે બીજનો રંગ આ લક્ષણ આપણે અહીંયા લેવામાં આવે છે હજુ આમાં ખબર છે બંનેમાં પ્રભાવી અને પ્રચ્છન પ્રભાવી અને પ્રચ્છન બીજનો આકાર જે છે કેવો છે પ્રભાવી છે આપણને ખ્યાલ છે તો પ્રભાવી કોણ થઈ જવાનું છે ગોળાકાર બીજ પ્રચ્છન કોણ થવાનું છે તો કે ખરબચડા એ જ રીતે રંગની અંદર પ્રભાવી બીજનો રંગ કયો છે પીળો રંગ અને પ્રશ્ચન જે રંગ છે એ પ્રશ્ચન રંગ કયો છે લીલો રંગ પ્રશ્ચન રંગ કયો છે લીલો રંગ છે બરાબર હવે આપણે દર્શાવવાનું છે ઘોડાકાર માટે આપણે દર્શાવીશું કેપિટલ આર ખરબચડા માટે આપણે દર્શાવવામાં આવશે સ્મોલ આર પીળા માટે આપણે દર્શાવીશું કેપિટલ વાય યલો અને લીલા માટે આમ વાય નીચે પાખ્યુ કરેલો જે વાય છે એ લીલા માટે આપણે અહીંયા નિશાની કરવામાં આવવાની છે આ ખબર પડી ગઈ તો આપણા લક્ષણ બે થઈ ગયા બીજનો આકાર અને બીજનો રંગ ગોળાકાર પ્રભાવી છે પ્રશ્ચન ખરબચડા છે પ્રભાવી ની અંદર બીજનો રંગ પીળો છે પ્રશ્ચન લીલો છે હવે સીધું આપણે અહીંયા જોઈ લઈએ ક્રોસ બરાબર અહીંયા આપણને નિશાની ની વાત કરીએ અહીંયા કે પીળો રંગ એ લીલા ઉપર તથા ગોળાકાર એ ખરબચડા પર પ્રભાવી છે ખ્યાલ છે જ્યારે પીડા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજ વાળા છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ કરવામાં આવે એના પરથી આપણને તારણ અહીંયા મળે છે તો જુઓ સંઘના કેપિટલ વાય પ્રભાવી પીળા રંગના બીજ બીજ સ્મોલ રંગના માટે કેપિટલ આર જે છે ગોળાકાર માટે અને સ્મોલ આર ખરબચડા માટે છે બરાબર તો પિતૃનો જનીન પ્રકાર આપણે શુદ્ધ એક પ્રભાવી આ રીતે લખી શકીએ અને પ્રશ્ચન્નો આ રીતે અહીંયા લખી શકવાના છીએ જે આપણને અહીંયા આપેલું છે ફલન થશે ફલન થઈ જન્યુનું નિર્માણ થયું જન્યુનું જોડાણ થશે અને આપણે આ પ્રકારે વિષમ યુગમી આપણને મળવાનું છે શું મળશે આપણને મળશે તો જુઓ તમે ગોળ છે અને પીડા તો ગોળ માટે આપણે કેપિટલ આર કેપિટલ આર થી આપણે દર્શાવવામાં આવેલું છે બરાબર ખરબચડા માટે સ્મોલ આર સ્મોલ આર લીલા માટે સ્મોલ વાય સ્મોલ વાય થી દર્શાવવામાં આવેલું છે આની અંદર જન્યુનું નિર્માણ થવાનું છે હવે આ સમયુગમી છે તો જન્યુનું નિર્માણ કેપિટલ આર અને કેપિટલ વાય અહીંયા થવાનું છે સ્મોલ આર સ્મોલ વાય થવાનું છે બંને જન્યુઓનું શું થઈ ગયું આ જોડાણ થઈ ગયું તો એફનમાં જે પણ આપણને બીજ મળવાના છે એફન ના બીજ કેવા મળે છે ગોળ અને પીડા મળે કેવા મળવાના છે ગોળ અને પીડા મળવાના છે ખબર પડી ગયા આટલું હવે જુઓ જન્યુના માટે આ ખાસ તમે બુકમાં અહીંયા જે જગ્યા પણ તમને આપેલી છે ત્યાં તમે લખી દેજો બરાબર જન્યુ જે નિર્માણ થવાનું એના માટેની જે સંખ્યા છે તમે લખી દેજો અહીંયા હવે જોન્યુ ઓના પ્રકાર માટે આપણે લખીએ છીએ કોના માટે જન્યુઓના પ્રકાર માટે આ તમારે યાદ રાખવાનું બે ની એન ઘાત શું યાદ રાખવાનું બેની એન ઘાત અને એન બરાબર એન બરાબર વિષમ યુગ્મી જોડ એન બરાબર શું થવાનું વિષમયુગમી જોડ અહિયાં દાખલે રીતે હું આ લખું છું કેપિટલ એ કેપિટલ એ લખ્યું કેપિટલ બી સ્મોલ બી લખ્યું કેપિટલ સી સ્મોલ આ રીતે બે ની બે ઘાત થવાની બરાબર એ રીતે આપણને અહીંયા જન્યુઓનું નિર્માણ થવાનું છે બે ગુણ્યા બે કેટલા થવાના છે ચાર પ્રકારના જન્યુનું નિર્માણ થશે એ જ રીતે આપણે આવું લખવામાં આવે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય અહીંયા વિષમ યુગમી કેટલા છે બે છે તો બે ગુણ્યા બે બે ની બે ઘાત તો આપણને અહીંયા પણ કેટલા મળવાના છે ચાર પ્રકારના જન્યુ મળશે કેટલા પ્રકારના મળશે ચાર પ્રકારના જન્યુ મળવાના છે તો આ ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું બીજું તો જુઓ આ ખાસ લખી દો તમે જન્યુઓના પ્રકાર માટે બે ની એન ઘાત એ જ રીતે જે આપણે જનીન પ્રકારો મળવાના છે જનીન પ્રકારો

યુગ્મનજની સંખ્યા સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનજની સંખ્યા એના માટે યાદ રાખવાનું ચાર ની ઘાત સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનજની જે સંખ્યા છે એના માટે શું યાદ રાખવાનું છે તમારે ચાર ની ઘાત અહીંયા યાદ રાખવાનું છે ક્લિયર થઈ ગયું આટલું બરાબર તો આ ત્રણ મુદ્દા ખાસ તમે લખી દો જન્યુના પ્રકાર માટે બેની એનઘાત દરેકમાં એન બરાબર થવાનું વિષમ યુગ્મી જોડની સંખ્યા

તો 3 ની એન ઘાત તો અહીંયા વિષમયુગમી કેટલા છે બે તો બે ઘાત યાદ રાખવાનું છે ક્લિયર છે આટલું ચલો તો જુઓ હવે આપણે અહીંયા કરવામાં આવે છે સ્વફલન શું કરીએ છીએ સ્વફલન કરવામાં આવે છે આપણે અહીંયા લખી દઈએ છીએ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ આર તો અહીંયા જે આપણને ચાર પ્રકારના જે જન્યુ મળવાના છે એ કઈ રીતે મળવાના છે એ હવે તમને ખ્યાલ આવી જશે ચાર પ્રકારના જે જન્યુ અહિયાં આપણને લખેલા છે બરાબર માદાના ચાર પ્રકારના અહીંયા જન્યુ આપણને મળવાના છે જોઈ શકો છો તમે અહિયાં માદાના ચાર પ્રકારના મળશે ને નરના ચાર પ્રકારના મળશે તો જો આ રીતે આપણે પ્યુનેટ સ્કવેર રીતે આને લખી શકીએ બરાબર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આ રીતે આપણે લખી શકીએ કેપિટલ આર કેપિટલ વાય અને ચાર પ્રકારના કોના જન્યુ આવવાના માદાના જન્યુ આવવાના છે તો આ રીતે આપણે લખી દીધા છે બધી બાજુ ચાર નરના જન્યુઓ અને ચાર કોના જન્યુઓ છે માદાના જન્યુ આપણે અહીંયા લખેલા છે ખબર પડી ગઈ

બરાબર ઘણા બધા એમસીક્યુ પાછલા વર્ષોમાં આના પૂછાયેલા છે બસ તો આ તો હવે આપણે જોડાણ કરી દેવાનું જંદુઓનું શું કરી દેવાનું છે જોડાણ કરી દેવાનું છે આ તમને ખબર છે જોડાણ પણ તમને ટેબલ આવડી જ જવાનું જવાનું છે છે અહીંયા બરાબર આમ આપણે આ બંને જગ્યાએ પ્યુનેટ સ્કવેરની અંદર એક બાજુ માદાને એક બાજુ નરના લખ્યા એટલે આમ જવાનું છે આપણે બરાબર આ બંનેને આપણે જોડી દીધા કેપિટલ આર કેપિટલ વાય પછી કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય આ મને આની અંદર જ લખું તમને ખબર છે એટલા માટે બરાબર વાય સ્મોલ વાય જવાનું આમ છે બધાની અંદર આપણે આ રીતે જવાનું છે અને આમ જશો આ બાજુના માદાના જન્યુ આ બાજુના નરના જન્યુ બંને શું થવાના વારાફરથી જોડતા જોડતા જવાના છે અને આ પ્રકારે આપણને અહીંયા જે સંતતિ જે યુગ્મનજ છે આ રીતે સોળ પ્રકારના યુગ્મનજ નિર્માણ થયેલું જોવા મળવાનું છે બરાબર આનો આપણે સ્વરૂપ પ્રકાર ખાસ અહીંયા લખી દઈએ શું લખી દેવું છે આપણે સ્વરૂપ પ્રકાર તો જો કેપિટલ આર કેપિટલ વાય ગોળ અને પીડા એટલે ગોપી લખી દીધું આપણે કેપિટલ આર કેપિટલ વાય આ તો ગોળ અને પીડા થઈ જશે આપણ કેવા થવાના છે ગોળ અને પીડા થઈ જવાના છે આપણ કેવા થશે ગોળ અને પીડા થઈ જવાના છે આપણ કેવા થશે ગોળ અને પીડા થઈ જશે બરાબર ગોળ અને પીડા થઈ ગયા આ કેવા થઈ ગયા સ્મોલ આર એટલે ખરબચડા અને પીડા ખરબચડા પીડા ખપી એવું લખ્યું કેપિટલ આર કેપિટલ વાય છે ગોળ અને પીડા થવાના ગોળ અને પીડા થવાના ગોલી નહી ગોળ અને પીડા ગોપી ગોળ અને પીડા થઈ ગયા આ કેવા થઈ ગયા ખરબચડા અને પીડા થઈ ગયા એ જ રીતે જોવો કેપિટલ આર કેપિટલ વાય છે ગોળ અને પીડા થઈ ગયા આ પણ કેવા થઈ ગયા ગોળ અને પીડા થઈ ગયા આ કેવા થઈ ગયા ગોળ અને લીલા થઈ ગયા ગોળ અને લીલા આ પણ કેવા થઈ ગયા ગોળ અને લીલા થઈ ગયેલા છે કેપિટલ આર કેપિટલ વાય ગોળ અને પીડા ગોપી આ કેવા થઈ ગયા ખરબચડા અને પીડા છે આ કેવા થઈ ગયા ગોળ અને લીલા ગોલી

ગોળ અને લીલા આપણને અહીંયા ત્રણ મળી ગયેલા છે ગોળ અને લીલા આપણને અહીંયા ત્રણ મળી ગયા છે એ જ રીતે ખરબચડા આ બાજુ આપણને ત્રણ મળી ગયા ખરબચડા અને પીડા અહીંયા પણ કોણ મળ્યું ખરબચડા અને પીડા આપણને મળી ગયેલું છે ક્લિયર છે અને ખરબચડા અને લીલા કોણ મળ્યું એક જ મળ્યું ખરબચડા અને લીલા એક જ મળશે હવે જો અહીંયા ખાસ તમે તો અહીંયા સ્વરૂપ પ્રકાર એનો જે ફિનો ટાઈપ આપણે થયો એ શું થયો નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક થઈ ગયો આજ ત્રણ જેમ ને દ્વિસંકરણ એટલે આ રીતે ગુણી દઈએ આપણે તો પણ આઈ જાય જુઓ તમે નવ આઈ જવાના ત્રણ ગુણ્યા ત્રણ નવ ત્રણ આઈ જશે ત્રણ ગુણ્યા એક એક બરાબર છે એ જ રીતે એક ગુણ્યા ત્રણ ગયા અને એક ગુણ્યા એક નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક જનીન પ્રકાર જનીન પ્રકાર પણ આ રીતે તમારે યાદ રાખી દેવાનો જનીન પ્રકાર જનીન પ્રકાર આપણો કયો હતો એક સંકરણમાં એક જેમ બે જેમ એક તો એક જેમ બે જેમ એક ગુણ્યા એક જેમ બે જેમ એક બસ એક ગુણ્યા એક એક ગુણ્યા બે એક ગુણ્યા એક આવી ગયો બે ગુણ્યા એક બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા એક એક મિનિટ એક મિનિટ ભૂલ પડી ગયું જો આટલું મારું ગણિત કાચું છે બરાબર એક ગુણ્યા એક બે ગુણ્યા એક બરાબર બે ગુણ્યા એક કેટલા થવાના છે બે ગુણ્યા એક બે થવાના એ જ રીતે એક ગુણ્યા એક બરાબર બે ગુણ્યા એક બે બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા એક બે અને બસ આ પૂરું થઈ ગયું છ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા હવે ફરીથી આગળ એકની વારી એક ગુણ્યા એક બે ગુણ્યા એક બે અને એક ગુણ્યા એક તો આ રીતે આપણો શું થઈ ગયો ભાઈ આ રીતે આપણો થઈ ગયો છે જનીન પ્રકાર બરાબર એટલે આખો યાદ ના રાખવો પડે તમારે એક સંકરણ નો આપણને ખબર છે એક સંકરણનો ગુણાકાર કરી દેવાનો છે આપણે બરાબર ખ્યાલ આવી ગયો બરાબર ખબર પડી ગઈ આટલું

અને આપણે ઓળખવામાં આવે છે મુક્ત નિયમ તો તમે દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર ગોળ પીડા ખરબચડા લીલા લીલા ગોળ અને ખરબચડા મળે અને આ રીતે પ્રમાણ હતું અને નવ જેમ ત્રણ જેમ એક પ્રમાણે ત્રણ જેમ એક ત્રણ પીડા એક લીલું છે ત્રણ ગોળ એક ખરબચડા છે આ પ્રકારે આપણને શ્રેણી અહીંયા મળેલી છે જેને આપણે આ રીતે લખી શકીએ છીએ હવે જુઓ દ્વિસંકરણનો પ્રયોગ કે જેમાં બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કર્યું અને એના આધારે બીજો એક સામાન્ય નિયમ આપણને રજૂ કર્યો જેને કહેવામાં આવે મુક્ત નો નિયમ અથવા આપણે કહીશું મુક્ત વિશ્લેષણનો નિયમ બીજું શું કહીશું મુક્ત વિશ્લેષણનો નિયમ શું કહ્યું છે મુક્ત વિશ્લેષણનો નિયમ હવે જો આ નિયમ શું છે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે રીતે વિશ્લેષણ પામે છે એને સરળ આપણે કેવું હોય તો કહી શકાય એક લક્ષણનું નિયમન કરતા જનીન એક લક્ષણનું નિયમન કરતા જનીન બીજા લક્ષણનું નિયમન કરતા જનીનથી સ્વતંત્ર છે એક લક્ષણનું નિયમન કરતા જનીન બીજા લક્ષણનું નિયમન કરતા જનિનથી કેવા હોય છે સ્વતંત્ર હોય છે અહીંયા આપણે લખીએ એટલે તમને આ ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે આ થતું હોય છે બરાબર તમે અહીંયા અહીંયા મુક્ત વિશ્લેષણની આપણે વાત કરીએ તો દાખલા તરીકે આપણે શું હતું આપણે દાખલા તરીકે લક્ષણની આપણે જે વાત કરીએ તો એની અંદર શું હતું એક કેપિટલ આર કેપિટલ આર ની સાથે બીજું કોણ હતું સ્મોલ આર એ જ રીતે કોણ હતું આપણે કેપિટલ વાય બીજું કોણ હતું સ્મોલ વાય આ રીતે આવેલું છે તો અહિયાં જો ચાર પ્રકારના મળતા હતા આપણને ચાર પ્રકાર જો કેપિટલ આર સ્વતંત્ર છે સ્મોલ આર સ્વતંત્ર છે કેપિટલ વાય સ્વતંત્ર છે અને સ્મોલ વાય કેવું છે સ્વતંત્ર છે એટલે કોઈ એક લક્ષણ નિયમન કરતા જનીન બીજા લક્ષણનું નિયમન કરતા જનીન થી કેવા હોય છે સ્વતંત્ર હોય છે ખબર પડી ગઈ કેપિટલ આર સ્વતંત્ર છે સ્મોલ આર સ્વતંત્ર કેપિટલ વાય સ્મોલ વાય સ્વતંત્ર છે અને આવું છે મુક્ત વિશ્લેષણ થયું એટલા માટે આપણને અહીંયા ચાર પ્રકારના જન્યુ મળી ગયા ચાર પ્રકારના જન્યુ કયા મળ્યા કેપિટલ આર કેપિટલ વાય બરાબર આ એક પ્રકારના જન્યુ મળી ગયા કેપિટલ આર સ્મોલ વાય બીજા પ્રકારના જન્યુ મળી ગયા સ્મોલ આર કેપિટલ વાય મળી ગયા સ્મોલ આર સ્મોલ વાય મળી ગયા ખ્યાલ આવી ગયો તો મુક્ત વિશ્લેષણ થયું જેના પરિણામે આપણને ચાર પ્રકારના જન્યુ મળે એટલે કેપિટલ કેપિટલ સ્વતંત્ર 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 છે 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 સ્મોલ સ્મોલ પરંતુ કે આપણે જ્યારે સહલગ્નતાની વાત કરીએ માની લો સહલગ્નતાનો કિસ્સો છે ઉદાહરણ તરીકે હું અહીંયા રીતે દર્શાવું છું આ છે કેપિટલ આર અહીંયા આવેલું અને આ છે કેપિટલ વાય એ જ રીતે બીજા રંગ સૂત્ર પર આવેલું છે આપણે

મુક્ત વિશ્લેષણ આ શું થઈ ગયું મુક્ત વિશ્લેષણ થઈ ગયું અને આ જે સ્થિતિ આપણે લખી છે એ સંલગ્નતા છે આગળ આપણે જોવાનું છે આ શું છે સંલગ્નતા છે ખબર પડે છે ને સરસ રીતે બરાબર તો આ મુક્ત વિશ્લેષણ થઈ ગયું એક બાજુ અને આ શું થઈ ગયું આપણું સહલગ્નતા થઈ ગયું સંલગ્નતા ક્લિયર છે હવે જુઓ તમે હવે ટેબલ આપણું પાછું આવવાનું છે જુઓ તમે એફ ની અંદર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય અર્ધિકરણ દરમિયાન ઉત્પાદનના સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે અને જનીનની એક જોડના જનીન કેપિટલ આર સ્મોલ આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો જો અહીંયા હું લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે આગળ જે આપણે લખેલું જ છે ને અહીંયા આગળ અહીંયા લખેલું જ છે બસ આજ ફરીથી લખવાનું છે કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ ફરીથી એ જ લખવાનું છે આપણે સ્મોલ વાય તો શું બનશે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય

કેપિટલ વાય કેપિટલ વાય એ પણ કેટલાની અંદર આવે છે પચાસ ટકાની અંદર એ જ રીતે આપણે વાત કરીએ સ્મોલ 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 તો અંદર પચાસ ટકા છે અને લીલા આ પણ કેટલાની અંદર આવે છે પચાસ ટકાની અંદર આવે છે આ ખબર પડી ગઈ બસ આખા પેરેગ્રાફમાં આ સમજાયેલું છે તમને આખા જ પેરેગ્રાફ ની અંદર તમને આ સમજાયેલું છે એટલે આ ખાસ પિનેટ સ્કવેર વાળું જે આપણે લખેલું છે એ તમે લખી લેજો યાદ રાખી લેજો વાળું જે પેરેગ્રાફ છે એની અંદર છે છે બરાબર ક્લિયર ચલો આગળ વધીએ હવે બસ એ પેરેગ્રાફ આપણે જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય જોવા તમે એક જનીન એક જોડ જનીનો કેપિટલ આર અને સ્મોલ ના વિશ્લેષણ પર વિચાર કરીએ તો પચાસ ટકા જન્યુમાં કેપિટલ આર જનીન અને બીજા પચાસ ટકા અને સ્મોલ હોવાની સાથે સાથે કેપિટલ વાય સ્મોલ પણ હોય છે અને સ્મોલ સ્મોલ વાયનું વિશ્લેષણ પણ કેપિટલ આર સ્મોલ આર જેવું થાય છે એટલે કે પચાસ ટકાની અંદર કેપિટલ આર છે પચાસ ટકાની અંદર સ્મોલ આર છે પચાસ ટકામાં કેપિટલ વાય છે અને પચાસ ટકામાં સ્મોલ વાય આપણને જોવા મળવાનો છે એટલે કે આર ધરાવતા જન્યુઓમાં પચાસ ટકા વાય બીજા પચાસ ટકામાં સ્મોલ સ્મોલ આર જન્યુમાં પચાસ ટકા વાય અને બાકીના પચાસ ટકામાં સ્મોલ વાય હોય છે ને આ રીતે કેટલા કેટલા પ્રકારના જનીન બન્યા આપણે ચાર બની ગયા કેટલા બની ગયેલા છે અહીંયા ચાર જન્યુઓના નિર્માણ આપણને અહીંયા થતું હોય છે જ્યારે આ વિષમયુગમી સ્થિતિમાં હતું કેવી સ્થિતિમાં વિષમ યુગમી સ્થિતિની અંદર હતું કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ તો ઉપરના આપણે આ રીતે ચાર પ્રકારના જન્યુનું નિર્માણ થતું હોય છે ક્લિયર છે કેટલી છે પચીસ ટકા છે કેટલી રહેલી છે પચીસ ટકા રહેલી છે દરેકની દરેક પચીસ ટકા છે દરેક પચીસ ટકા છે એક બાજુ પ્યુનેર ની અંદર અંડકોષ બીજી બાજુ પરાગને લખીએ તો આપણને ફલિતાંડ મળે છે અને સોળ મળશે કેટલા મળશે સોળ મળવાના છે જેમ એક છે તો પ્રમાણ જનીન પ્રકારનું પ્રમાણ કેટલું હશે આ તો સ્વરૂપ પ્રકાર થઈ ગયો આ શું થઈ ગયું સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર આપણે લખી દીધેલો છે ખ્યાલ આવી આગળ આપ્યું આપણને

એ પ્રકાશિત કરી દીધું અઢારસો ને પાસઠ ની અંદર ક્યારે અઢારસો ને પાસઠ પરંતુ ઓગણીસો ના સાલ સુધી તો કેવું રહેલું છે ભાઈ અજાણ રહ્યું એના કારણ આપ્યા કેમ આટલું બધું અજાણ રહ્યું ઓગણીસો ના ઓગણીસો ના વર્ષ સુધી આ બધું જે કામ છે એ કેમ અજાણ રહ્યું એના કારણ આપે પહેલું તો જો અત્યારની જેમ સંદેશા વ્યવહાર નતો અત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ આટલા સરળતાથી સંદેશા વ્યવહાર સરળતાથી થાય છે એ દરમિયાન આટલો સંચાર વ્યવહાર સરળ હતો નહીં અત્યારે કોઈ પણ સંશોધન થતું હોય તો બધી જુદી જુદી જર્નલો હોય બરાબર એની અંદર એ બધું સંશોધન પ્રકાશિત થતું હોય ને તરત આપણને ખબર પડી જાય કે વિશ્વની અંદર જે પણ સંશોધન કરતા હોય કે ભાઈ આ ટોપિક મારો છે તો આ મારા ટોપિક પર આજે શું નવું હોય એ બધું આપણને ખ્યાલ આવી જાય ચાર દિવસે અઠવાડિયામાં દસ દિવસે ખબર પડી જાય તો શરૂઆતની અંદર સંચાર વ્યવહાર સરળ ન હતો તેના પરિણામે તેમના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં એટલે બીજા જે પણ સંશોધન કરતા વૈજ્ઞાનિકો છે એમના સુધી પહોંચી ના શકે બીજું જનીન જેને આપણે હાલમાં જનીન કહીએ પણ મેન્ડલની ભાષામાં એને શું કહીએ છીએ આપણે કારકો તો મેન્ડલની જે પણ આ સંકલ્પના આપેલી છે એ દરમિયાન એ નવી હતી કે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે તથા તેના નિયંત્રણની સંકલ્પના આજે આપવામાં આવેલી છે એ એ સમયગાળાની અંદર જે પણ સંશોધન કરતા હતા એમને સ્વીકાર્ય હતી નહીં અથવા તો એવા એલીલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી આ બાબત મેન્ડલના સમકાલીન એ સમયગાળાની અંદર જે પણ બધા સંશોધન કરતા આવેલા હતા એમને સ્વીકાર્ય હતી નહીં કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા કારણ કે તેઓ આપણે સ્નેપ ડ્રેગન નું ઉદાહરણ લીધું તો પ્રભુતા નિયમ થતો નથી તો પૂર્ણ પ્રભુતા થઈ જાય છે બધી વનસ્પતિમાં મેન્ડલનું જે પણ કાર્ય એક સંકરણનો પ્રયોગ છે એવું થવાનું નથી પછી ત્રીજું ત્રીજું એ સમયે જીવવિજ્ઞાનનો મેન્ડલનો નો જીવ ઘટનાના પૃથકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ નવો હતો મેન્ડલે જે પણ આંકડાકીય માહિતી આપી જે પણ આ સમીકરણનો ઉપયોગ કર્યો નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક આવે છે ત્રણ જેમ એક આપણને પરિણામ મળે છે તો આ બધો આખો જે અભિગમ હતો કેવો હતો નવો હતો જે ઘણા બધા જીવવિજ્ઞાનીઓ માટે સ્વીકાર્ય હતો નહીં બીજું બીજું અંતમાં છેલ્લે કે મેન્ડલનું કાર્ય અંકિત કરતું હોય કે ભાઈ કારક જેને આપણે જનીન કહીએ કે જે વિભક એકમો છે પણ મેન્ડલ એનું કોઈ સાબિતી નથી આપી શક્યા ભાઈ કારક અહિયાં છે આ કારક કહેવામાં આવશે આ જનીન છે એવું કોઈ પ્રમાણ આપી શક્યા નથી બીજું કયા દ્રવ્યના ને બનેલા છે કયા દ્રવ્યના બનેલા છે ભાઈ કારક તો કયું જનીન કયું એ કયા દ્રવ્યનું ને બનેલું છે એ પણ માહિતી એ આપી શક્યા નથી આપણે છઠ્ઠા

પરંતુ ઓગણીસો ના વર્ષ સુધી અજાણ રહ્યું હવે જો અહીંથી શરૂઆત થાય છે ઓગણીસો ના વર્ષની અંદર ત્રણ વૈજ્ઞાનિક આ એમસીક્યુ માં આપણે પૂછાતું હોય છે ત્રણ વૈજ્ઞાનિકો દ્રવિજ કોરેન્સ અને શેરમાર્ક મેન્ડલે જે પણ કાર્ય કર્યું હતું એના ઉપર ફરીથી એમણે સંશોધન કરવાની શરૂઆત કરી દીધી કે ભાઈ આ મેન્ડલનું આનુવંશિકતાનું જે પણ કાર્ય છે એ કાર્ય કઈ રીતે હોય છે એના ઉપર ફરીથી સંશોધન શરૂ કરી દીધું અને આ આ સમયગાળા સમયગાળા દરમિયાન દરમિયાન માઇક્રોસ્કોપ જે છે એની અંદર પણ શરૂઆત એની થઈ ગયેલી તકનીક ધીમે ધીમે આપણી પ્રગતિ તરફ હતી કઈ તરફ હતી પ્રગતિ તરફ હતી આપણે અને સૂક્ષ્મ દર્શક તકનીકમાં પ્રગતિ થઈ જેના પરિણામે જેના પરિણામે આપણે કોષનું વિભાજન કઈ રીતે થાય છે દસમું પ્રકરણ આપણે ભણી ગયા કોષ ચક્ર કોષ વિભાજન એમાં ખબર છે બધી જુદી જુદી અવસ્થાઓ તો સૂક્ષ્મ દર્શનની તકનીક થઈ અને આ દરમિયાન વિજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોવાની અંદર શું થયા સમર્થ થયા ઓગણીસો ત્રણ ઓગણીસો બત્રીસ નો સમયગાળો ઓગણીસો આત્રીસ નો સમયગાળો આ બધા સમયગાળા દરમિયાન આપણે માઇક્રોસ્કોપ ની તકનીક છે એ તકનીક નો વિકાસ આપણે થયો ઓગણીસો ત્રણ થી લઈને છેક સુધી ઓગણીસો આડત્રીસ અત્યારે પણ એની શરૂ છે બરાબર અને આ સમયની અંદર કોષ કેન્દ્રમાં એક રચનાની શોધ થઈ ચૂકી હતી કે જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન તેમજ વિભાજન પણ પામે છે જેને આપણે કહેવાય સૂત્ર એ બની ગયા આપણે દસમા પ્રકરણની અંદર પૂર્વાવસ્થા અવસ્થા આવવાની અવસ્થા આવવાની આ દરમિયાન ફેરફાર થતા હોય છે આપણને ખ્યાલ છે અર્ધિકરણ દરમિયાન રંગ સૂત્રોની હલન ચલન ની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે ઓગણીસો બે દરમિયાન આપણે સમજી ગયા તા કે કોષનું વિભાજન જે થતું હોય છે એ કોષના વિભાજન દરમિયાન રંગ રંગસૂત્રોનું જે ભાજન તલમાં ગોઠવાઈ જાય વિરુદ્ધ ધ્રુવ તરફ જાય નવા અંદર કઈ રીતે આવે બધું આપણને ખબર પડી ગઈ અને બાળકો આ ખાસ અગત્યનું આપણે એમસીપી ની અંદર પૂછાતું હોય છે પૂછાયેલું પણ છે સટન અને બોવરીએ જોયું કે રંગ સૂત્ર વ્યવહાર પણ જનીન જેવો છે એમણે એ જોયું કે રંગ સૂત્રો વ્યવહાર પણ જનીન જેવો છે પણ પછી આપણને ખબર પડી કે ભાઈ જનીન એટલે ના નિયમો હલન રંગસૂત્ર ની ગતિ દ્વારા શું કર્યા સમજાવ્યા અને કોષ વિભાજન ની સંભાજન તેમજ અર્ધિકરણ પ્રક્રિયામાં રંગસૂત્રો ની વર્તુણકને ધ્યાનમાં રાખીને આપણે સમજી શકતા હોય છે

ખરા ખોટા ની અંદર આપણને एमसीक्यू ની અંદર તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછાયા. વાક્યમાં કશું જ નથી એટલું વિધાન તમે જાણો જ છો તો પણ ખોટું વિધાન શું થશે? જનીનની જેમ રંગસૂત્રો પણ જોડમાં આવેલા છે તથા એક જનીનની જોડના બંને એલિલ અસમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન ખાલી એક જ શબ્દ અહીંયા ઉમેરી દેવામાં આવે અ આખું વિધાન ખોટું થઈ ગયું. આખું વિધાન શું થઈ ગયું? ખોટું થઈ ગયું. તો આ બરાબર તમારે ધ્યાનમાં અહીંયા રાખવાનું છે ભાઈ ખબર પડી આટલા સુધી જો આગળ હવે આપણને અર્ધિકરણ સમજાયેલું છે અર્ધિકરણ તમે જાણો છો બરાબર અર્ધિકરણ ની અંદર આ જીવન અવસ્થા છે જીટુ દ્વિસૂત્રી અહીંયા દેખાય છે આપણને અર્ધિકરણ એક એની સીધી આપણને ભાજનોત્તર અવસ્થા આપી દીધી પૂર્વાવસ્થા એ છે ને આપણે પૂર્વાવસ્થાની અંદર પણ ઘણી બધી જુદી જુદી એની આપણે ઉપ અવસ્થાઓ આવતી હોય છે અર્ધિકરણ એકની અંદર પૂર્વ પૂર્વાવસ્થાની અંદર જ બધી ઉપ અવસ્થાઓ આવે આપણે એને યાદ રાખીએ છીએ બરાબર બરાબર આ રીતે બધી એને અવસ્થાઓ જે આયેલી છે એને આપણે યાદ રાખતા હતા તો આ થોડુંક તમારે આ સમજવા માટે કોષ ચક્ર કોષ વિભાજન વાળું ચેપ્ટર તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જશે ંગ સૂત્રોની જે ગતિ થતી હોય એ કઈ રીતે થતી હોય તમને સરળતાથી ખ્યાલ આવી જશે બરાબર તો બે ની અંદર અંદર અને જનન અહીંયા આપણને કેવા જોવા મળવાના છે આ બધા ટુ એન સ્થિતિમાં છે કેવા છે એન ની અંદર હોવાના છે અને પછી અહીંયા આ પણ માં છે અને પછી કેવા થઈ જવાના છે એકકીય થઈ જાય કેવા થઈ જાય છે એકકીય થઈ જાય છે

તો જો જુદી જુદી અવસ્થાઓ આવવાની છે લે ઉપરથી આપણે આવશે લેપ્ટોટીન જાય ઉપરથી આવશે પા ઉપરથી આવવાની છે પેકેટિન કઈ અવસ્થા પેકેટિન અને આ પેકેટિન અવસ્થા દરમિયાન વ્યતિકરણ થાય છે કઈ અવસ્થા દરમિયાન પેકેટિન અવસ્થા દરમિયાન વ્યતિકરણ થાય બાજુમાં લખી દેવાનું